अंबाजी मंदिर में आज थी मौनता प्रसाद शुरू थयो छे। त्यारे आपणी साथे छत्तीसगढ़ रायपुर थी भक्तो आवे छे, तेमनी साथे वात करवा प्रयास करीशुं। अंबाजी मंदिर में आज थी मौनता प्रसाद शुरू थयो छे, तेने लईने आप केवी खुशी अनुभवी रह्या छो? મારું નામ આર કે પટેલ છે અને અમે લોકો છત્તીસગઢ રાયપુર રહીએ છીએ અને હર વર્ષ માતાજીના દર્શન કરવા માટે અમારી ફેમિલી સાથે અમે આવીએ છીએ। પણ પાછલા 11 દિવસ જે માતાજીનો જે પ્રસાદ છે મોહનથાળનો અને ચીકીનો બંને મળતો હતો, પણ સાહેબ તંત્ર જે કસ્ટીઓ છે યા જે કંઈ હશે એમની દ્વારા જે પાછલા 11 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો અને એને લઈને યાત્રીઓમાં ભારે રોષ હતો અને ફરી ઘણા રાજનીતિક ધરણાને લોકોએ પ્રસાદની માગણી કરીને જે ધરણા કર્યા, પછી આ 11 દિવસ પછી ટ્રસ્ટીઓ દ્વારા અને મંદિરની જે કંઈ પ્રશાસન દ્વારા મોટાડો પ્રસાદ ફરી ચાલુ કરવામાં આવ્યો છે એને લઈને અમે બહુ ખુશ છીએ। અને હંમેશા આ જે માતાજીનો પ્રસાદ છે લગભગ પાછલા 800-900 વર્ષથી જે ચાલે છે સતત, એને રોકવાનું કોઈ પ્રયાસ કરવો જરૂરી નથી। અને તંત્ર દ્વારા જે ચાલતો હોય માતાજીનો પ્રસાદ મોહનથાળનો એ જ આપવો જરૂરી છે અને એમાં યાત્રીઓને પણ ખુશી થાય છે, પ્રસાદ સારો હોય છે, યાત્રીઓને પસંદ આવે છે, એટલે આ પ્રસાદ હંમેશા ચાલુ રાખવા વિનંતી। બીજા પણ એક છત્તીસગઢથી બેન આવે છે, રાયપુરથી આવે છે, તમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ 11 દિવસ બાદ શરૂ થયો છે અને આપ કેવી ખુશી અનુભવી? અમને પ્રસાદનો ટેસ્ટ બહુ જ સારો લાગ્યો, બધાને પ્રસાદ પાયો। અમારું ફેમિલી દર 6 મહિને અહીંયા આવે છે અને બધાને અહીંનો પ્રસાદ ભાવે છે અને અમને મોહનથાળનો જ પ્રસાદ ભાવે છે। અમે આજ સુધી ચીકીનો પ્રસાદ લીધો બી નથી અને અમને મોહનથાળનો પ્રસાદ ભાવે છે અને અમે વિનંતી કરીએ છીએ કે ખાલી મોહનથાળનો જ પ્રસાદ અહીંયા આગળ રહે અને અમને બધાને એનો જ પ્રસાદની વહેંચણી થાય, અમે એવી વિનંતી કરીએ છીએ। જય શ્રી અંબે। આજે માતાજીનો રાજભોગનો પ્રસાદ ચાલુ કરવામાં આવે છે અને ભક્તોમાં ઉત્સાહ પણ અનેરો જોવા મળે છે કે લોકો અહીંયા આવે ને માના ભાઈ અંબાજી જાય। અંબાજીની ઓળખ એવી રીતે કહેવાય કે કોઈ પણ અંબાજી કોઈ એમ કે ભાઈ અંબાજી ગયો તો એટલે મોહનથાળનો પ્રસાદ લાવે છે એમ, એટલે મોહનથાળ એક આગવી ઓળખ છે। વર્ષો પહેલાં ખાધો હોય અને આજે ખાધો ખાઓ તો પણ એક જ ટેસ્ટ આવે છે, એમાં કોઈ જાતનો કલર કે કશું પ્રિઝર્વેટિવ નાખવામાં આવતું નથી। જે વસ્તુ નેચરલી જ છે એ જ અહીંયા મોહનથાળનો પ્રસાદ મળે છે એટલે લોકોને પણ આજ કે અંબાજીનો પ્રસાદ એટલે આમ મોઢું મોઢું થઈ જાય ને માને બધાને ગમે એટલે બધાને ગમે એટલે માને ગમે ને માને ગમે એટલે બધા ભક્તો પણ ખુશ થાય। જય શ્રી અંબે। છેલ્લા 40 વર્ષથી માના ધામમાં હું દર વખતે દર્શન માટે અહીંયા આવું છું। મોહનથાળના પ્રસાદ તરીકે જ્યારથી બંધ કરવામાં આવ્યો ત્યારથી ખરેખર અમારા ભક્તજનોમાં ખૂબ રોષની લાગણી હતી, કારણ કે મોહનથાળ એટલે માતાજીનો એટલો પ્રસાદ ગણે એટલે પ્રસાદ એટલો ટેસ્ટી બી લાગે જેમાં આસ્થા હતી, ભક્તિ હતી। આજે આ મોહનથાળની પ્રસાદ ચાલુ કરવામાં આવી માન્ય ચૂકીએ છીએ અને બાપુને અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આશીર્વાદ પણ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। અંબાજી મંદિરમાં બપોરે 12 વાગે રાજભોગની અંદર મોહનથાળ માતાજીને ધરાવ્યા બાદ અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે। 3 માસ બપોર બાદ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થયો હતો, ત્યારબાદ 11 દિવસ બાદ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થયો હતો। સત્યસિંહ રાજપૂત, ગુજરાત।